નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આજે આવ્યું છે અને A1 ગ્રેડમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે, સુરતના 189 વિદ્યાર્થી આવ્યા છે અને A1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના છે. તો ખૂબ જ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમામ વિદ્યાર્થીઓને. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની આ સામાન્ય પ્રવાહની જે પરીક્ષા હતી એમાં જે અભ્યાસમાં ઉત્તીર્ણ થયા છે અને સારા માર્ક્સ તે લોકોએ મેળવ્યા છે, તમામને ખૂબ ખૂબ શુભેચ્છા. અને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સંસ્કાર ભારતી શાળાના ની જે વિદ્યાર્થીની છે, જેમણે શાળામાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે, એવા છે પટેલ જેન્સી, જે અહીંયા આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જેન્સી, તમારું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં અને આ રિઝલ્ટ તે પ્રાપ્ત કર્યું છે એના માટે તને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન. તો આજના તારા આ રિઝલ્ટ માટે તું અમારા દર્શક મિત્રોને શું કહેશે? ફર્સ્ટ ઓફ ઓલ, મેં જે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ એક્સપેક્ટેશન કરતાં બી વધારે છે. એટલે જે છે તે મહેનતનું જ છે ને, અને આનો બધો ક્રેડિટ મારા મમ્મી પપ્પા, મારા ગોડ, મારી SBVની ટીમ, ટ્યુશનના સર ટીચરની ટીમ, એન્ડ મેઇન સપોર્ટ જગદીશ સર, જગદીશ ઇટાલિયા સર, એન્ડ મારા ક્લાસ સર, અને ખાસ તો મારા ગ્રુપમાં મારી ફ્રેન્ડ લોકોનો સાથ મળ્યો છે. એટલે આજે મેં અહીંયા છું આ પોઝિશન પર. અને કોઈ બી લાઈફમાં કોઈ બી સક્સેસ માટે તમને ડેડિકેટ માઇન્ડ એન્ડ ડ્રાઇવિંગ ફોર્સની જરૂર પડે. અને એ ડગલે ને પગલે મારા સ્કૂલના સર ટીચર અને મારા સ્કૂલના મનુ પ્રજાપતિ સર તરફથી પણ મને મળતો હતો, અને એમને પણ હું સ્પેશિયલ થેન્ક્સ કહેવા માગું છું. અને મારા પેરેન્ટ્સે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. અને થેન્ક યુ. મમ્મીનો સપોર્ટ તો હવે બધી રીતે જે હોય તે મમ્મી તરફથી જ, કેમ કે પપ્પા તો જોબ પર જાય, ઘરે આખો દિવસ મમ્મી સાથે જ રહેવાનું હોય, અને ટ્યુશનનો ટાઈમ હોય, સવારે મમ્મી હાઉસવાઈફ છે, અને સવારે વહેલા ઉઠવાનું હોય કે સવારે કોઈ વાર સ્કૂલમાં એક્ઝામ હોય તો કોઈ વાર સ્ટડી માટે વહેલા ઉઠવાનું હોય તો મારી સાથે મમ્મી પણ જાગતા હોય. મારા કરતાં વધારે ટેન્શન એ લોકોને હોય, પણ મારા કરતાં વધારે એક્સપેક્ટેશન પણ મારા કરતાં એ લોકો વધારે એ લોકોને હતી, અને એ લોકોનું સપનું પૂરું કર્યું એ માટે એ લોકોને પણ ખૂબ આનંદ છે મારા. હાજી, એ તો દેખાઈ જ રહ્યો છે મને, તું આટલું સરસ બોલી રહી છે. આપણે તેમના પપ્પા સાથે વાત કરીશું, તેઓ અહીંયા ઉપસ્થિત છે. આપનું નામ સાહેબ? મારું નામ જીતેન્દ્રભાઈ છે, હું પોલીસ ખાતામાં છું. સારું રિઝલ્ટ આવ્યું છે, મહેનત કરી છે એમણે, એટલે એમનો છોકરી પહેલે પપ્પા એટલા બધા લાગણીશીલ થઈ ગયા છે કે તેમની પાસે બોલવા માટે શબ્દો નથી. આપણે સમજી શકીએ છીએ કે પપ્પાની આ લાગણી દેખાઈ રહી છે. ભલે પોલીસ ખાતામાં હોય એટલે માણસ સ્ટ્રોંગ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટમાં માણસે સ્ટ્રોંગ રહેવું પડે, પણ જ્યારે દીકરીનો પ્રશ્ન હોય, દીકરી હોય સાથે અને દીકરીનું આટલું સરસ રિઝલ્ટ આવ્યું હોય તો સ્વાભાવિક છે કે પિતા લાગણીશીલ થઈ જાય. તો ખૂબ ખૂબ સાહેબ તમને અભિનંદન. અને આપણે હેતવી જેન્સી પાસેથી જાણીશું કે જેન્સી તને બીજો શું શોખ છે ભણવા સિવાય? મને તો કુકિંગનો શોખ છે, ટ્રાવેલિંગનો શોખ છે, અને બસ. આગળ હવે શું કરશે? 12માનું આ રિઝલ્ટ આવ્યું છે ત્યાર પછી હવે તારી ભણવા માટેની શું અપેક્ષાઓ? ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં ઇન્ટરેસ્ટ છે હવે. સીએ જ શું કામ? પહેલેથી જ 10મામાં પણ મારો A1 ગ્રેડ હતો, 91.50% હતા, પણ પહેલેથી જ કોમર્સમાં જ જવું હતું અને ઇન્ટરેસ્ટ જ એવો હતો કે અકાઉન્ટન્સીની ફિલ્ડમાં જ જવું છે એમ, અને મેઇન ડ્રીમ જ એ હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. મતલબ કે તમારું ડ્રીમ છે કે તમારે સીએ બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. તો ખૂબ જ સરસ. આપણા વિદ્યાર્થીઓને શું સંદેશો આપશે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું બધાને એવું જ કહેવા માગું છું કે રિઝલ્ટ જે પણ આવે એને એક્સેપ્ટ કરો. અત્યારે સુસાઇડના ને એવા બધા કેસ બહુ બની રહ્યા છે, તો
હવે તમે જેટલી મહેનત કરેલ છે આ આપણું લાસ્ટ પરિણામ નથી, ભલે ઇમ્પોર્ટન્ટ હોય પણ લાસ્ટ પરિણામ નથી. એટલે લાઈફમાં ગમે એવી સિચ્યુએશન હોય એને એક્સેપ્ટ કરતા શીખો, અને જે આવ્યું છે હવે તમને નથી મળ્યું તો એના કરતાં વધારે કંઈ સારું મળ્યું હોય. અને કહેવાય ને કે સિંહ એક ડગલું પાછળ ખસે તો બે ગણો વધારે જમ્પ મારે. એટલે કોઈએ નર્વસ થવાની જરૂર નથી. જે એક્ઝામ અપાવી ચૂક્યા છે તે અને અપાવવાના છે તે હવે આવનારા વર્ષોમાં, એમને હું એટલું જ કહેવા માગું છું કે તમે કોઈ પણ પગલું લેવ એ પહેલાં તમારી સાથે જોડાયેલા તમારા પેરેન્ટ્સ, તમારા ફેમિલી મેમ્બર, તમારા ફ્રેન્ડ્સનો વિચાર કરજો અને પછી જ કોઈ પણ પગલું કરજો. ખૂબ જ સરસ સંદેશ આ વિદ્યાર્થિનીએ આપ્યો છે. કારણ કે સાચી વાત છે કે રિઝલ્ટ ઓછું આવે છે તો પણ વિદ્યાર્થીઓ ખોટા પગલાં ભરતા હોય છે, અને એટલું શોર્ટ ટેમ્પર આજનું જનરેશન છે એના માટે ખૂબ સરસ સંદેશ તે આપ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન તને ફરીથી, અને આવી જ રીતે તું ખૂબ આગળ વધે એવી અમારી શુભકામના સાથે આપણે બીજા વિદ્યાર્થીને પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है, और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है. सिद्धांत लाइम प्राइवेट लिमिटेड.